प्रधानमंत्री नरेन्द्र मोदी आज પોતાના 2 દિવસે પ્રવાસ દેલા યુએઈ જવા રવાના થઈ હતા જે અબુધાબી ખાતે પોસ્ટા ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાએ ઉષ્માભરી સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 2 દિવસે યાત્રા દરમિયાન અબુધાબી ખાતે નિર્માણ પામેલા 8400 વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું ઉદઘાટન કરશે. સાથે જ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કતરની મુલાકાત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ પોતાના 2 દિવસીય પ્રવાસને લઈ યુએઈ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબી ખાતે પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રિન્સ સલમાન બિન અહમદ અલ ખલીફાએ ઉષ્માભરી સ્વાગત કર્યું હતું. ભારે ઉત્સાહ અને ગરમજોશી બંને ગળે મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન બહેરીન ખાતે તેઓ સંત સંસ્કાર સંસ્કૃતિ અને વૈશ્વિક સવાનિયાની કલ્યાણ ભાવના સાથે 27 એકરમાં નિર્માણ પામેલા બીએપીએસ મંદિરનું ઉદઘાટન કરશે. મહારાજ સ્વામીની અખંડ મૂર્તિ ધારણ કરનાર પ્રગટ ગુરુ હરિશ્રી મહંત સ્વામીના સાનિધ્યમાં તેઓ આરતીમાં પણ જોડાશે. બ્રહ્મસ્વરૂપે ગુરુ હરિશ્રી પ્રમુખ સ્વામીની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિની આદિમકાળની મંદિર ધર્મધજા વૈશ્વિક સ્તરે પ્રસરી રહી છે. અબુધાબી ખાતે 700 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બીએપીએસ મંદિરને વૈશ્વિક એકતાની બજોડ મિશાલ છે. વૈશ્વિક પટેલ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પૃથ્વી એક પરિવારની વિભાગમાં બીએપીએસ મંદિર પ્રસરતી કરશે. ઉલ્લેખનીય છે કે અબુધાબી ખાતે નિર્માણ પામેલા બીએપીએસ મંદિરના ઉદઘાટનને લઈ ગુરુ હરિમહંત સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર તરીકે નિમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બીએપીએસ મંદિરમાં નિર્માણ પામેલા બહેરીન ખાતે જમીન ફાળવાઈ છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના વડાપ્રધાન તથા ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા સાથેના બંને દેશોની મૈત્રીપૂર્ણ સંબંધોને સાક્ષી પૂરે છે. परिवार के ही सदस्यों के साथ मैं मिलने आया हूं, ऐसा मैं हमेशा अनुभव कर रहा हूं. और हमारे संबंधों की गहनता ऐसी है, पिछले 7 महीने में हम 5 बार मिले हैं. ये शायद बहुत रेयर होता है. मुझे भी यहां 7 बार आने का अवसर मिला है, यानी ये हमारी निकटता है. और हर क्षेत्र में हम लोग जिस प्रकार से आगे बढ़े हैं, और आज भारत और यूएई के बीच में हर क्षेत्र में एक सांझी भागीदारी हो रही है. आज भी हम कई महत्वपूर्ण फैसले करने जा रहे हैं. हम यूपीआई मेरा और हमारा जीवन कार्ड, इन दोनों का एक प्रकार से एक नया युग शुरू हो रहा है फिनटेक का, और ये भी अपने आप में बहुत बड़ा मुहिम है. उसी प्रकार से मैं आपका हृदय से आभार व्यक्त करना चाहूंगा कि आप समय निकाल करके मेरा निमंत्रण स्वीकार करके मेरे होम स्टेट आए. वाइब्रेंट गुजरात समिट को आपने एक नई ऊंचाई दी, और उसके कारण उसका गौरव भी बढ़ा है, विश्व में उस इवेंट की भी प्रतिष्ठा बढ़ी है. तो आपका आना और आपने वहां जो उद्बोधन किया, वो आज भी हमारे देश के लोगों के लिए बड़ा प्रेरक है, उत्साहवर्धक है. मैं इसके लिए भी आपका आभारी हूं. आपकी भारत के प्रति जो लगाव है, और आपकी यूएई के उज्जवल भविष्य के लिए जो विजन है, उसका एक उदाहरण मैं देख रहा हूं. यहां बीएपीएस का मंदिर बनना आपके सहयोग के बिना यह संभव ही नहीं था. और मेरी पहली मुलाकात थी, मैंने सिंपली आपको रिक्वेस्ट की कि जरा आप देख लीजिए, और पलक झपकते ही आपने उसका निर्णय करके मुझे बता दिया कि बस जगह पर ऐसे उंगली रख दीजिए, आपको जगह मिल जाएगी. शायद इतना विश्वास, इतना प्यार, अपने आप में एक बहुत ही अनोखे संबंधों की ये शक्ति को दर्शाता है. द्विपक्षीय मैत्रीपूर्ण संबंधों साथ भारत और यूएई वच्चे બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ પર કરાર થયા હતા. જ્યારે પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈમાં વસતા લાખો ભારતીય પરિવારોને પણ સંબોધન આયોજન અંગે પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતર ખાતે અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસ
સોથી દહરા ખાતે ગ્લોબલ કંપની માટે કામ કરતા ભારતીય નૌકાદળના 7 નિવૃત્ત સૈનિકોને મુક્ત કરતા તેઓ સહી સલામત ભારત પરત ફર્યા છે, જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નૌકાદળના સૈનિકોની જાસૂસીના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ કૂટનીતિને કારણે વધુ એક વખત તેમનું ગ્લોબલ લીડર તરીકેનું કદ વધ્યું છે.